નમસ્કાર દર્શક મિત્રો, હું છું હિના ચૌહાણ. મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મુખ્ય સમાચાર પર આગળ વધતા પહેલા મહત્વના સમાચાર અહીંયા મળી રહ્યા છે. પીએમ મોદીની બાયોપિક જે હંમેશા વિવાદમાં રહેલી છે, ત્યારે હવે સુપ્રીમ કોર્ટથી તેમને લીલી ઝંડી મળી ગઈ છે. કોંગ્રેસની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ ગોગોઈની અધ્યક્ષતામાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. પીએમ મોદીની બાયોપિકને સુપ્રીમ કોર્ટ દ્વારા લીલી ઝંડી બતાવી દેવામાં આવી છે. ફિલ્મ કોપીની માંગને લઈને અરજી ફગાવી દેવામાં આવી છે. 11 એપ્રિલે રિલીઝ કરાશે પીએમ મોદીની બાયોપિક. આ પહેલા 5 એપ્રિલે પીએમ મોદીની બાયોપિક રિલીઝ કરવાની હતી, પરંતુ વિવાદના કારણે હવે તેને 11 એપ્રિલે રિલીઝ કરવામાં આવશે. આ સાથે જ કોંગ્રેસ દ્વારા અરજી કરવામાં આવી હતી કે આચારસંહિતાનો ભંગ થઈ રહ્યો છે. જે રીતે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તો આજ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા કામેશ ચોક્સી જોડાઈ ચૂક્યા છે. જે કામેશ જણાવ, જે રીતે સુપ્રીમ કોર્ટ દ્વારા લીલી ઝંડી બતાવી દેવામાં આવી છે પીએમ મોદીની બાયોપિકને, શું છે સમગ્ર વિગત કામેશ? જેના ચોક્કસથી જણાવી દઉં આપને કે પ્રધાનમંત્રી મોદીની બાયોપિકને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહતના સમાચાર અત્યારે સામે આવ્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસ માટે એક ઝટકારૂપ સમાચાર પણ સામે આવ્યા છે, એવું ચોક્કસથી કહી શકાય. કારણ કે કોંગ્રેસે જે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, આચારસંહિતા ભંગની ફરિયાદ મુદ્દે જે અરજી કરવામાં આવી રહી હતી, તેમાં પીએમની બાયોપિક માટેની જે અરજી હતી, જેમાં અત્યારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરાઈ હાથ ધરાઈ હતી, ને જેમાં અત્યારે મળતી માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટ તરફથી આ સમયે લીલી ઝંડી આપવામાં આવી છે. એટલે કે એવું કહી શકાય કે કોંગ્રેસ તરફથી એવી પણ રજૂઆત કરવામાં આવી હતી અરજીમાં કે આ ફિલ્મમાં આચારસંહિતા ભંગ થયો છે, અને જેને લઈને ફિલ્મની કોપી ઉપલબ્ધ કરાવવાની પણ કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવી હતી. તો કે હાલમાં મળતી જાણકારી અનુસાર સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે પ્રધાનમંત્રી મોદીના જીવન ઉપર બનેલી જે ફિલ્મ જે છે, જે નિર્માતા સંદીપસિંહે બનાવેલી છે, એ અગાઉ જે 12 એપ્રિલે રિલીઝ થવાની હતી, બાદમાં 5 એપ્રિલ કરવામાં આવી, અને હવે હાલમાં મળતી જાણકારી અનુસાર 11 એપ્રિલે ચોક્કસથી આ ફિલ્મ રિલીઝ થશે. જો કામેશજી, જો વધુમાં વાત કરવામાં આવે તો ફિલ્મ રિલીઝનો પ્રશ્ન હજુ ચૂંટણી પંચ પાસે જઈ શકે છે, શું છે આ બાબત? બિલકુલ, એના માટે જેને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો છે કે સુપ્રીમ કોર્ટ તરફથી તો આ ફિલ્મને લીલી ઝંડી આપવામાં આવી છે, પરંતુ આ ફિલ્મ રિલીઝ કરવા અંગેનો નિર્ણય જે છે એ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે, તેની પર સૌની નજર રહેશે. કારણ કે સીધી વાત છે કે 11 એપ્રિલથી દેશભરમાં લોકસભાની ચૂંટણી શરૂ થઈ રહી છે, અને ગુજરાતની વાત કરવામાં આવી છે, 23 એપ્રિલે લોકસભાની ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. તો કહી શકાય કે પ્રધાનમંત્રી મોદીના જીવન ઉપર જે બનેલી ફિલ્મ જે છે, તેમાં તેમના જીવન કથન ઉપર આ ફિલ્મ આધારિત છે. અને એક બાજુ ભાજપ અને કોંગ્રેસ બંને બળિયા પક્ષો ચૂંટણીના મેદાનમાં છે, ત્યારે ચૂંટણી પંચ જે આખરી નિર્ણય કરશે તેના ઉપર સૌની નજર મંડાયેલી રહેશે. જી બિલકુલ કામેશજી, સમગ્ર માહિતી બદલ આભાર આપનો. તો સુપ્રીમ કોર્ટ દ્વારા પીએમ મોદીની બાયોપિકને લીલી ઝંડી બતાવી દેવામાં આવી છે. 11 એપ્રિલના રોજ રિલીઝ થવાની છે પીએમ મોદીની બાયોપિક, ત્યારે હજુ ફરી એક વખત ચૂંટણી પંચ દ્વારા ફિલ્મ રિલીઝ અંગે આખરી નિર્ણય લેવામાં આવશે. તો ચૂંટણી પંચ ફિલ્મ રિલીઝ અંગે આખરી નિર્ણય લેશે. કોંગ્રેસ દ્વારા અરજી કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આચારસંહિતાના ભંગ બદલની આ ફરિયાદ કરવામાં આવી હતી કે પીએમ મોદીની બાયોપિક 5 એપ્રિલે જો રિલીઝ કરવામાં આવે છે તો આચારસંહિતાનો ભંગ થઈ શકે છે. અને તે બાદ આ કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો, પરંતુ હવે રાહતના સમાચાર છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા પીએમ મોદીની બાયોપિકને લીલી ઝંડી બતાવી દેવામાં આવી છે. 11 એપ્રિલના રોજ પીએમ મોદીની બાયોપિક રિલીઝ થઈ શકે છે.